नमस्ते मित्रों, गुजरात राज्य में अत्यारे प्राथमिक अने उच्चतर प्राथमिक शालाओं माटे राज्यना विद्यार्थियों ने स्पर्धात्मक परीक्षा माटे एक सरस सुंदर रीते एक तक मळे एमां विकसवानी पुष्कळ तको रहे तेवी रीते राज्य परीक्षा बोर्ड गुजरात राज्य द्वारा बाळकोने विविध प्रकारनी शिष्यवृत्तिनी परीक्षा आपवा माटे प्रोत्साहित करवामां आवी रह्या छे। आप जाणो छो तेम प्राथमिक शिष्यवृत्ति परीक्षा, माध्यमिक शिष्यवृत्ति परीक्षा, NMMS परीक्षा, एज रीते राष्ट्रीय इंडियन मिलिटरी कॉलेज माटेनी परीक्षा, आ बधी ज एवी परीक्षाओ छे के विद्यार्थीओ प्राथमिक कक्षाए शालेय शिक्षण दरमियान ज पोतानी जातने स्पर्धात्मक परीक्षा माटे तैयार करे छे। मित्रो, अहीं राज्यना लाखो बाळको पैकी जेम के NMMS में दर वर्षे 1.25 लाख 1.5 लाख विद्यार्थीओ परीक्षा आपे छे, तेमां गुजरात राज्यना कोटा मुजब 5000 थी वधारे विद्यार्थीओ एमां सिलेक्ट थाय छे। एना विद्यार्थीओने ધોરણ 12 સુધીમાં 4 વર્ષમાં પ્રતિ માસ 1000 રૂપિયા લેખે 48000 રૂપિયા જેટલી માતબર રકમ મળે છે। રકમની 1000 રૂપિયાની પ્રતિ માસ કિંમત કરતાં એ વિદ્યાર્થીમાં જે આત્મવિશ્વાસ જે વધે છે, એનો પોતાનો કે કોઈ ચોક્કસ પરીક્ષા આપવા માટેનો જો નાનો સરખી નાની ઉંમરે પણ પ્રતિબદ્ધ થવાનો પોતે કોઈક લક્ષ્ય નક્કી કરે છે, તે લક્ષ્ય કરીને તે સુધી પહોંચવા માટે આ પરીક્ષાઓ ખૂબ પ્રેરણા પૂરી પાડે છે। રાજ્યના આવા ઘણા બધા બાળકોના આપણે સાક્ષી છીએ કે આવા બાળકો એ જુદી જુદી રીતે પોતાના બે કામ થાય છે। એક તો આ પરીક્ષાના સિલેબસ મુજબ, અભ્યાસક્રમ મુજબ તો તૈયાર થાય છે, સાથે સાથે પોતાના જે માનસિક વિકાસની આ જે ઉત્તમ જે વર્ષોની જે કડી છે, તે વર્ષોની કડી દરમિયાન મેટ થિયરી અને સેટ થિયરી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને સ્કોલેસ્ટિક એબિલિટી ટેસ્ટ, આ બંને માટે વિદ્યાર્થીઓને વિકસવા માટે આમાંથી પસાર થવા માટે એક સરસ નિમિત્ત મળે છે। મેં જોયું છે કે ખૂબ વિદ્યાર્થીઓને પોતાના જે બ્રેઇન છે, આપ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ જન્મદત્ત બે પ્રકારના મગજ સાથે વિકસે છે, આપણું જે ડાબું મગજ અને આપણું જમણું મગજ, લેફ્ટ હેન્ડ રાઈટ આપણું જે માઇન્ડ છે અને રાઈટ હેન્ડ સાઈડનું માઇન્ડ છે, આ બંને માઇન્ડની પોતાની જન્મદત્ત જુદી જુદી એમાં શક્તિઓ છે। આ શક્તિઓને ઘણી વખતે સમગ્ર શાલેય શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી ક્યાંક એના માતા પિતા એને ઓળખી શકતા નથી કે મારું બાળક મૂળભૂત રીતે એ ડાબા મગજથી વધારે વિકસિત છે અથવા જમણા મગજથી વધારે વિકસિત છે। આ બધી જ બાબતોને ચોક્કસ સમયે નહીં ખબર હોવાના કારણે આ વિદ્યાર્થીઓ જ્યારે શાલેય શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ શિક્ષણમાં જાય છે ત્યારે કોલેજમાં પોતાના જે મૂળભૂત રીતે જે જન્મદત્ત જે એને પોતાની પ્રબળતા મળી છે તે વિષયમાં જવાને બદલે ક્યાંક જુદા વિષયોમાં, ક્યાંક જુદી રસરૂચિમાં એ પોતે દાખલ થઈ જાય છે અને પછી કારકિર્દીના ચોક્કસ સમયે ત્યાં થોડા હતાશ થાય છે, હતોત્સાહ થાય છે। આમ ન થાય તેની માટે બહુ પહેલેથી જ એને ખબર પડે કે એને મૂળભૂત રીતે શામાં રસ છે, ક્યાંક કેટલાક વિદ્યાર્થીઓને લોજિકમાં રસ છે, કેટલાક વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેશનમાં રસ છે, કેટલાક વિદ્યાર્થીઓને કાલ્પનિક જગતમાં રસ છે, કેટલાક વિદ્યાર્થીઓને કો રિલેશનમાં વધારે રસ છે। આ રસને પ્રોપર સમયે જો ઓળખી શકાય તો આવા માઇન્ડને આપણે બહુ જ શાલેય શિક્ષણ વખતે આપણે નર્ચર કરી શકીએ છીએ। જો આપણા બાળકોના એના એક્સેલન્સને જો સમય યોગ્ય સમયે જો નર્ચર કરીશું તો ચોક્કસ સમયે આ રાષ્ટ્રને, આ સમાજને, કમસે કમ એ કુટુંબને એક એવો વિદ્યાર્થી, એક એવો બાળક આપીશું કે જે પોતાના વિષયમાં ઉચ્ચ શિક્ષણમાં ભણતો હશે પણ તે પોતાના વિષયના એક્ઝેક્ટ રસ સાથે, રુચિ સાથે, વલણ સાથે તૈયાર થશે। આવા વિદ્યાર્થીઓમાં માત્ર એ પોતાનું એજ્યુકેશન એક એન્જિનિયરિંગ પૂરું કરવાથી નહીં પણ એન્જિનિયરિંગના એટીટ્યુડ સાથે એક વ્યક્તિ બહાર આવે, મેડિકલ નહીં પણ મેડિકલના એટીટ્યુડ સાથે એક વ્યક્તિ બહાર આવે, એ પછી એ આર્ટ્સમાં હોય, એ વાણિજ્ય હોય, વિનિયમ હોય, કોઈ પણ વિષયમાં જે દાખલ થાય છે પણ એ વિષયનો એક સારો વિદ્યાર્થી સમાજને મળી રહે। આ માટે આપ જુઓ છો આ બધા જે પરીક્ષાઓ જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અત્યારે લેવાઈ રહી છે એનો પણ જો તમે ઇતિહાસ જોશો, 2012-13 થી રાજ્ય પરીક્ષા બોર્ડે આ માટે ખૂબ સુંદર સિસ્ટમેટિક મહેનત કરી છે। આ મહેનતની સામે તમે જુઓ અત્યારે પણ તમને અત્યારે જે દૂરદર્શનના માધ્યમથી, બાયસેગના માધ્યમથી 75 કરતાં વધારે એપિસોડ માત્ર NMMS પરીક્ષા માટે ડેવલપ કર્યા છે। આ બધા એપિસોડથી આપ સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે। હવેથી રાજ્ય પરીક્ષા બોર્ડ ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે દરરોજ સાંજે 3 થી 4 એક કલાક માટે એક સપોર્ટ આપશે, એક એક્સપર્ટ, એક આ વિષયના એક્સપર્ટ કે જે આ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં કેવી રીતે તૈયાર કરવાના છે તે માટે સરસ રીતે અહીંથી મદદ થવાના જઈ રહ્યા છે। ચાલુ વર્ષે જે 1.25 લાખ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ફોર્મ ભરી ચૂક્યા છે અને હજુ 1 અઠવાડિયું બાકી છે, કદાચ આ વિદ્યાર્થીઓ 1,50,000 કરતાં પણ વધી જશે। આ 1.5 લાખ વિદ્યાર્થીઓને રાજ્ય પરીક્ષા બોર્ડ સીધા SMS કરીને તેમને જાણ કરશે, તેમને એની લિંક મોકલવામાં આવશે અને એ મુજબ તેઓ જોડાશે તો દરરોજ 1-1 કલાકનો એમને સરસ રીતે લર્નિંગ એક્સપોઝર મળવાનું છે। આ લર્નિંગ એક્સપોઝરને તરત જ એનું આકલન થાય, એસેસમેન્ટ થાય, ઇવેલ્યુએશન થાય એ માટે દર શનિવારે અહીંથી કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતેથી રાજ્ય પરીક્ષા બોર્ડના માધ્યમથી સરસ રીતે એક મોક ટેસ્ટ આપવામાં આવશે। વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટના એક્સપોઝરથી
પોતાને જુદી જુદી વિષયોના જે પડકારો છે તેમાં પોતાની જાતને તૈયારી કરી શકશે. મિત્રો, ફરીથી મારે એક અપીલ એ છે કે અહીં વિદ્યાર્થીને પરીક્ષા માટે તૈયાર કરતા નથી. હંમેશા આપણે કાર્ય માટે બોલીએ છીએ કે એસેસમેન્ટ ઓફ લર્નિંગ અને એસેસમેન્ટ ફોર લર્નિંગ આ બંનેમાં બહુ જ મોટો મેજર ડિફરન્સ છે. વિદ્યાર્થીઓને એસેસમેન્ટ ફોર લર્નિંગ એટલે આકલન માટે તૈયાર કરતા નથી, પણ જે વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે એ માટેનું આપણે આકલન કરી રહ્યા છીએ. આ મુદ્દા સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ જે દરરોજ અહીં કમાન્ડ કંટ્રોલ ખાતેથી એક એક કલાકનો જે સપોર્ટ આપશે એ સપોર્ટ તો મળશે જ મળશે, પણ સાથે વિદ્યાર્થીઓને એક સરસ પ્રોત્સાહન દર શનિવારે મળશે. અત્યારે જે રીતે પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યાં સુધીમાં આઠે શનિવારે વિદ્યાર્થીને મળવાના છે. આ આઠે આઠ શનિવાર બધા જ વિદ્યાર્થીઓ મિત્રો, આપ સૌના તમામ વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટમાં ઇન્વોલ્વ થાય. આપ ત્યાં સપોર્ટિવ રોલથી કરો કે તમારો વિદ્યાર્થી કયા વિષયમાં એને વધારે સપોર્ટની જરૂર છે તમારું. અહીંથી જે સપોર્ટ મળવાનો છે સિવાય પણ તમે ઘણું બધું સપોર્ટ કરી રહ્યા છો. મિત્રો, મને આનંદ એ વિષયનો થાય છે કે અત્યારે જ્યારે COVID-19 જેવી આવી મહામારીમાં સમગ્ર વિશ્વ જ્યારે આજે જજુમી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના ધોરણ 8ના તમામ વર્ગ શિક્ષકો અને હેડ ટીચર્સને હું ધન્યવાદ આપું છું કે તેઓએ આવી સ્થિતિમાં પણ જ્યારે વિદ્યાર્થી ઘણા બધા સમયથી છેલ્લી ગઈ 16મી માર્ચ વિદ્યાર્થી આપણી શાળામાં નહોતી, એમ છતાં આપ લોકોએ 1.25 લાખ વિદ્યાર્થીઓને આજ દિન સુધી ફોર્મ ભરાવી ચૂક્યા છો. હજુ 10-15 હજાર ફોર્મ ભરાવાના છે. 1.5 લાખ વિદ્યાર્થીઓને એપ્રોચ કરો છો, એનો મતલબ એ છે કે ધોરણ 8માં ભણતા 12-15% વિદ્યાર્થીઓને તમે જાહેર પરીક્ષા માટે સરસ રીતે અહીં ઇન્વોલ્વ કર્યા છે. અહીં જોશો મિત્રો આ સિલેબસને આપ, અહીં વિદ્યાર્થી માત્ર કોઈ પરીક્ષાના માળખાથી તૈયાર થતો નથી, પણ એના જો વિષયોને જોશો મિત્રો, આપમાં હું જોઉં છું, મેં ઘણા બધા મારા વિદ્યાર્થી શિક્ષક મિત્રો મારી સાથે આવે છે, મને મળે છે, ત્યારે એમનામાં જીપીએસસી સોલ્વ કરવા માટેની જે એક ધગશ હોય છે અને એ વખતે જે સતત કોઈને કોઈ જગ્યાએથી માર્ગદર્શન ઝંખે છે, ત્યારે એમને રાજ્ય પરીક્ષા બોર્ડનું આ સાહિત્ય, રાજ્ય પરીક્ષા બોર્ડનું આ સપોર્ટિવ મટીરિયલ એ વિદ્યાર્થી નહીં પણ આવા વિદ્યાર્થી મિત્રો માટે પણ બહુ જ ઉપયોગી છે, જેને જાહેર જીવનમાં હજુ પરીક્ષાઓ આપી છે. કારણ કે સવાલ પરીક્ષા કયા કેડરની છે મહત્વ નથી, પણ એ કેડરના જે બેઝિક વિષયો છે એ બધા જ વિષયો NMMSના MAT થિયરીમાં છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને તાર્કિક સંબંધની વાત હોય, લોજિકની જે વાત કરીએ છીએ, સગપણની વાત હોય, કોરિલેશનની વાત હોય, ઇન્ટરપ્રિટેશનની વાત હોય, ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત હોય, ગ્રાફ્સની વાત હોય, સગપણની વાત હોય, ડાયસની વાત હોય, પેપર ફોલ્ડિંગની વાત હોય, ઇમેજની વાત હોય, રિવર ઇમેજની વાત હોય, એને વોટર ઇમેજ કહીએ છીએ, મિરર ઇમેજની વાત હોય, આમ જોશો આ બધા જ વિષયો એવા છે કે આ વિષયોથી એક વિદ્યાર્થી કોઈ ચોક્કસ પરીક્ષામાં તૈયાર થતો નથી, પણ વિદ્યાર્થીના બ્રેઇનના ચોક્કસ સેલને તમે ચોક્કસ રીતે તૈયાર કરો છો. બે વસ્તુ વિષયનું રિલેશન કોરિલેશનને જોડવું એ વિદ્યાર્થીના મગજને એવી રીતે તૈયાર કરે છે કે જે આવનાર દિવસોમાં ઘણા બધા ચેલેન્જીસ ટાસ્ક જે છે આ વિદ્યાર્થી પૂરો કરી શકશે, પછી ભલે વાણિજ્યમાં હોય, વિનયનમાં હોય કે વિજ્ઞાનમાં હોય. આ બધા જ વિષયોનો એક મજબૂત એલિમેન્ટરીનો જે બેઝ જે પાયો છે એનું નિમિત્ત છે એ NMMS પરીક્ષા બનવાની છે. મિત્રો, આજે મેં જોયું છું, મારી હું નગર શિક્ષણ સમિતિ અમદાવાદમાં કામ કરું છું, મારી જોડે 450 કરતાં વિજ્ઞાન શિક્ષકો વધારે છે. આ બધા જ વિજ્ઞાન શિક્ષકો NMMS પરીક્ષા આવે છે ત્યારે દિલથી કૂદી પડે છે કે એના વિદ્યાર્થીને NMMS માટે તૈયાર નહીં કરતા, પણ એ બધા સાયન્સના શિક્ષકો સમજે છે કે અમે અમારા વિદ્યાર્થીને ભવિષ્ય માટે એક એવી રીતે તૈયાર કરીએ છીએ કે આ રાષ્ટ્રનું એક ટેલેન્ટ બનશે, કોઈ ચોક્કસ વિષયમાં મજબૂત રીતે આગળ વધશે. અને આવા જ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં જ્યારે પ્રશ્નો પૂછવાની હવે પેટર્ન બદલાય છે, હવે પેટર્ન જે છે એ કોઈ ગોખણ વૃત્તિને ઉત્તેજે તેમ નહીં, કોઈ સ્મૃતિને, કોઈ સ્મરણ શક્તિને ઉત્તેજન આપે એના માટે નહીં, પણ કશાક સબ્જેક્ટને સમજવા માટે, જેને કોન્સેપ્ટ ક્લિયરિટી કહે છે, સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, જે વિદ્યાર્થીમાં સંકલ્પના સ્પષ્ટ બની છે તે વિદ્યાર્થીઓ પોતાના એલિમેન્ટરી એજ્યુકેશનના ફંડામેન્ટલ આ સમજ સાથે આવનાર દિવસોમાં બહુ જ મોટી દુનિયામાં મજબૂત રીતે ઊભા થઈ શકે છે. એ વિદ્યાર્થીઓને સમજણ છે કે હું શા માટે આ કરું છું, પ્રશ્ન માટે નહીં. અત્યારે આ માટે અમે વારંવાર તમને ઉદાહરણ આપીએ છીએ કે બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એક સ્મૃતિને એટલે કે તમારી શોર્ટ ટર્મ મેમરી છે, જેને સ્મરણ શક્તિ બહુ ટૂંકા ગાળાની કહે છે, એમાં માત્ર નામ અને કોઈક માહિતી યાદ રાખવાની હોય છે. આપણે કહીએ છીએ કે શબરી ક્યાં રહેતી હતી, તો શબરી પંપા સરોવરને કાંઠે રહેતી હતી, તો આ વાક્યમાં માત્ર એક શોર્ટ મેમરી છે. શબરી શું ખાતી હતી, તો એક શોર્ટ ટર્મ મેમરી છે, પણ શબરી બોર શા માટે ચાકતી હતી, અહીં આગળ વિદ્યાર્થીનું કોમ્પ્રિહેન્શન છે, સમજણ છે. આ અર્થગ્રહણને સમજવા માટેનું જે કોન્સેપ્ટ જે છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ મિત્રો મુકાયું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણને સૌને કીધું છે કે વિદ્યાર્થી માત્ર વાંચશે નહીં, વિદ્યાર્થી અર્થગ્રહણયુક્ત વાંચશે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે રીડિંગ વિથ કોમ્પ્રિહેન્શન, અને હિન્દીમાં કહીએ છીએ પઢના હૈ સમજના. આ પઢના હૈ સમજના મિત્રો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની નવી કોઈ બીજી નવી નીવ નહીં, આ જ નીવ છે કે આપણા વિદ્યાર્થીઓને પાઠ્યક્રમ માટે નહીં પણ અભ્યાસક્રમ માટે તૈયાર કરીએ. બીજી ભાષામાં કહું તો સાધન માટે નહીં, સાધ્ય માટે તૈયાર કરીએ. આપણે પાઠ્યપુસ્તક છે આપણું સાધન છે, પણ સાધ્ય છે એના હેતુઓ છે, એના લર્નિંગ આઉટકમ્સ છે, અધ્યયન નિષ્પત્તિઓ છે. આ અધ્યયન નિષ્પત્તિઓ જે એક વખત જો વિદ્યાર્થી તૈયાર થઈ શકશે
તો વિદ્યાર્થી આવનાર જીવનમાં પોતાના જે વિષયમાં આગળ વધવું છે એ બધા જ વિષયોમાં એને યાદ આવશે કે મેં NMMS પરીક્ષા આપી હતી. આપણે જાણીએ છીએ કે 1.5 લાખ વિદ્યાર્થીઓમાં શિષ્યવૃત્તિ મળવાની છે માત્ર 5097 વિદ્યાર્થીઓને, પણ જે રેસ્ટ ઓફ 1,45,000 વિદ્યાર્થીઓ છે એ પોતાના જીવનમાં બેઝિક જે ફંડામેન્ટલ જે કોન્સેપ્ટ જે છે જેને અમે લોકો સંકલ્પનાના પાયાના કૌશલ્યો કહીએ છીએ, આ કૌશલ્યોને વિકાસવા માટેની મિત્રો ઉત્તમ તક છે. માટે તમામ શિક્ષક મિત્રોને મારી પુનઃ આ તબક્કે વિનંતી છે કે મિત્રો આપે એક બાળકના જીવનમાં બહુ જ મોટું જે પુણ્ય ચીંધવાનું કામ એ કર્યું છે કે એને તમે જાહેર પરીક્ષા માટે તૈયાર કર્યો છે. મિત્રો હવે તૈયાર કર્યો જ છે અને ફોર્મ ભરાવ્યું છે. વિદ્યાર્થી 50 રૂપિયા જેટલી અત્યારની નાની ઉંમરે એક બહુ મોટી રકમ જે એના માટે છે 50 રૂપિયા એનું રોકાણ કર્યું છે, ત્યારે પરીક્ષાને વધારે સાર્થક કરવા માટે કમસે કમ એમાં સફળ થાય એ માટે તમે એને ઇનપુટ્સ આપશો, એને સપોર્ટ કરશો, કે એને ખબર મજા આવશે ધીમે ધીમે કે બે આકૃતિ વચ્ચેનો ડિફરન્સ એટલે શું, એક એક વસ્તુ છે આલ્ફાબેટના આધારે ખૂટતી કડી એટલે શું, અંક શ્રેણી કોને કહેવાય. હવે આ બધા વસ્તુ એના પાઠ્યક્રમમાં નથી અત્યારે, પણ એના બ્રેઇન માટે NMMS એક તક આપે છે, એક પાસો છે, પાસાને એક IAS એક્ઝામમાં સોલ્યુશન આવે, એક એક ક્લાસ 2 કે ક્લાસ 1 અધિકારીના સોલ્યુશનમાં આવે, અને એ જ મારો વિદ્યાર્થી ધોરણ 8માં એક પાસાને આધારે નક્કી કરી શકે કે કયા પાસામાં જો 2 ટપકા હોય તેની બિલકુલ બાજુનું પાસું છે કઈ વસ્તુ હોઈ શકે. આ વસ્તુ આમ જોવા જઈએ તો ધોરણ 12 સાયન્સમાં જે તે વખતે જ્યારે સંભાવના આવશે ત્યારે શીખશે, એના બદલે 8માં ધોરણમાં જ આ વિદ્યાર્થી પાસો સમજી જશે ત્યારે એનો ખૂબ ગજબનો આત્મવિશ્વાસ વધે છે. આ બધાને તમે જોશો, એક વખત વિદ્યાર્થી પોતે આમાંથી પસાર થયો પછી મેં બહુ બધા વિદ્યાર્થીઓમાં જોયું છે કે પછી હંમેશા એ પોતાની ગાડીમાં પસાર થતો હોય તો કોઈ પણ ગાડીની નંબર પ્લેટ જતી હોય તો નંબર પ્લેટના અંકોને મિશ્રસિત સરવાળો કરતો થઈ જાય છે. કોઈ એડ જોવે છે, એડમાં જોતા જોતા એનું કોરિલેશન જોતા શીખે છે. આનાથી એની દુનિયા જે છે ને એક્સપાન્શન થાય છે, એનું જે દુનિયા એનું પોતાનું મગજ જે છે એને વિકસવાનો બહુ જ મોટો મુદ્દો મળે છે. મિત્રો આખરે આપણને NCFA અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ બે શબ્દો આપ્યા છે, ધ બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક, એટલે કે પાઠ્યપુસ્તક સિવાયની દુનિયા જે કહે છે. આ પાઠ્યપુસ્તક સિવાયની દુનિયામાં વિદ્યાર્થીને ઓટોમેટિક કનેક્ટ કરવો એનું નામ જ આ બધા સિલેબસ છે. એટલે આખરે ફરીથી મારે મન આ પરીક્ષાના જે પેટા સબ્જેક્ટ છે એ પેટા સબ્જેક્ટ એ કોઈ નાના વિષયાંગો નથી, પણ એ વિષયાંગો એ બાળકોના આ નાની ઉંમરના મગજને નર્ચર કરવા માટેના ઉત્તમ તકો છે. મિત્રો આપ જોશો છો આપો વિદ્યાર્થી આપને નહીં ધાર્યા હોય એવા નવા પ્રશ્નો બનાવશે. સોલ્યુશન બહુ દૂરની વસ્તુ છે, પ્રશ્નો પણ જાતે ક્રિએટ કરી શકશે. અને જે દિવસે આપણો વિદ્યાર્થી આ બધું કરતો થયો તે દિવસે આપોઆપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ખૂબ બધા વિષયો તમને આપોઆપ વિદ્યાર્થીમાં દ્રષ્ટિમાન થતા દેખાશે. ફરીથી મિત્રો આશા રાખું છું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, GCERT, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ, રાજ્ય પરીક્ષા બોર્ડ અને સર્વ શિક્ષા અભિયાન આ સૌએ સંકલિત ભેગા થઈને આ એક સરસ પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓને વિકસાવવામાં. તેમાં આપ સરસ રીતે જોડાશો, આપના વિદ્યાર્થીઓ એક વખત જોડી દો. આપનું કામ છે એક વખતે કોઈ પણ તરસ્યા વ્યક્તિને પરબ સુધી લઈ આવવાનું. બસ ત્યાં સુધી લઈ આવ્યા પછી વિદ્યાર્થી જાતે જ પોતાની પરબ જાતે બનાવતો થઈ જશે, તે દિવસે આપણા વિદ્યાર્થીઓ જાતે કરતા થઈ જશે અને એને જ આપણે સેલ્ફ લર્નિંગ કહીએ છીએ. તો આ સમગ્ર શિક્ષણ વિભાગના પ્રયાસને આ તબક્કે આપણે બિરદાવીએ છીએ અને રાજ્ય પરીક્ષા બોર્ડે કરેલી પહેલને આપણે સુંદર રીતે સફળ અપાવી અને આવા વિદ્યાર્થીઓમાં આવનાર ભાવિમાં તેજસ્વી વિદ્યાર્થી તેજસ્વી નાગરિક રાષ્ટ્રને અર્પણ કરીએ તેવી ભાવના સાથે જય ભારત, વંદે માતરમ.